Hello friends, welcome to the Mechanical Engineering Department and the semester 7. And the subject is Machine Design and the code is 2171903. The topic for the today's video is Subject Review of Machine Design. Means तमने आ वीडियो नी अंदर केवा चैप्टर छे तमारे स्टडी करवाना छे सब्जेक्ट मा प्लस मिड सेमेस्टर एक्जामिनेशन अने जीटीयू एक्जामिनेशन नी जारे तमे प्रिपरेशन स्टार्ट करो छो ए पहला तमारे केवा पॉइंट ध्यान में राखवाना छे जेम के कया चैप्टर नू वेटेज छे ई एग्जाम मा केटलू होई शके अथवा लास्ट पेपर मा कया चैप्टर माथी केटला मार्क्स नू पूछाण होतु ए टोटल इवोल्यूशन प्लस केटला मार्कना न्यूमेरिकल जनरल पूछाता होय छे केटला मार्कना थियोरिटिकल पोर्शन होय छे बधुं ज आ वीडियो नी अंदर हूँ तमने आपीश मीन्स टूंक में तमारे आ सब्जेक्ट माटे एक ओवरऑल रिव्यू छे ए तमारे काम में आवशे आखा सेमेस्टर माटे एटले टूंक में आ एक वीडियो छे ए तमे जो लेजो जेथी करीने तमने एक टूंको शोर्ट आइडिया आवी जाए सब्जेक्ट माटेनो। तो चालो आपणे ए वस्तु जोईए हवे के शू आवे छे। सौथी पहेला ए समजावी दो के वाय मशीन डिजाइन इज देर इन योर सिलेबस इन सेवन सेमेस्टर। तो मशीन डिजाइन एटले शू? अत्यार सुधी तमारे घणा बधा सब्जेक्ट मशीन डिजाइन रिलेटेड आवी गया छे एमां घणा बधा पार्ट्सनी डिजाइन करी। सपोज एक्जाम्पल माटे कही दो शाफ्ट, तो ए शाफ्टनी डिजाइन करवी एटले शू? तो के कोई पण जग्याए शाफ्ट ज्यारे यूज करवानो छे तो एनुं जे मेन वर्किंग जे छे ए फूलफिल करवू होय तो एना माटे एना ऊपर जेटला पण लोड लागे छे जेटला पण स्ट्रेस प्रोड्यूस थाय छे बधा सेफ कंडિશનમાં હોવા જોઈએ। અને સેફ કન્ડિશનમાં ક્યારે છે? જેને એને પ્રોપર ડાયમેન્શન આપવામાં આવશે। મીન્સ તમે જો યાદ આવે તો શાફ્ટના ચેપ્ટરમાં તમે શું ફાઇન કરતા હતા? ડાયામીટર ઓફ શાફ્ટ। મીન્સ ડિઝાઇન કરવું એટલે એના ડાયમેન્શન ફાઇન કરવા વિથ ધ યુઝ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ લોડ એન્ડ સ્ટ્રેસીસ। તો એવું જ કંઈક તમારે જે પાર્ટ્સ નથી આવી ગયા ભણવામાં એ તમારે આ સબ્જેક્ટની અંદર શીખવાના છે। મીન્સ ઘણા બધા યુઝફુલ મેની પાર્ટ્સ હજી બાકી છે, જેમ કે ગિયર્સ બધી પ્રકારના આવે, આઈસી એન્જિનના પાર્ટ્સ છે, બેરિંગ્સ છે અથવા મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ છે, આ બધાની ડિઝાઇન હજી તમારે બાકી છે, એ બધું આ સબ્જેક્ટની અંદર તમને આપશે। પ્લસ તમારે કોઈ પણની ડિઝાઇન કરો છો ત્યારે કયા મટીરિયલમાંથી બનાવશો તો એ બેટર રહેશે એ પણ તમને જાણવા મળે છે, એટલે કે તમારું મટીરિયલનું જે નોલેજ છે એ ઇમ્પ્રૂવ થશે। અને સાથસાથ ડોમેન જે છે મિકેનિકલ એન્જિનિયરિંગના એમાંનો એક છે મશીન ડિઝાઇન, તો તમારું આ નોલેજ છે પૂરેપૂરું ફૂલફિલ થઈ જશે તો તમે આ જ ક્રાઇટેરિયા આ ફિલ્ડની અંદર આગળ વધવા માગશો તો તમને બહુ બધું હેલ્પફુલ થશે આ સબ્જેક્ટ। કારણ કે આની અંદર એક ડેટા બુક કઈ રીતે વાંચવી અને એમાંથી કઈ રીતે ડેટા ગોતીને કાઢવા એ પણ તમને શીખવા મળશે। મીન્સ તમને આ સબ્જેક્ટ છે મશીન ડિઝાઇન ફિલ્ડમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, એટલા માટે તમારા સિલેબસમાં છે। હવે આપણે સબ્જેક્ટની ડિટેલ જોઈએ જે જીટીયુના સિલેબસમાં આપવામાં આવતી હોય છે કે કેટલા ક્રેડિટનો અને કઈ રીતના માર્ક્સની સિસ્ટમ છે। તો જે પણ નોર્મલ સિસ્ટમ હોય છે મોસ્ટ ઓફ સબ્જેક્ટની એવી જ સિસ્ટમ છે કે 70 માર્કની જીટીયુની એક્ઝામ હોય છે, 30 માર્કની મિડ સેમેસ્ટરની એક્ઝામ હોય છે, 20 માર્કના ઇન્ટરનલ છે એ કોલેજ ફેકલ્ટી આપશે અને એક્સટર્નલ વાયવા આવશે 30 માર્કના, એટલે ટોટલ સબ્જેક્ટ હશે 150 માર્ક્સનો। ક્રેડિટની વાત કરીએ તો એના પર વીક 3 લેક્ચર હશે જે અહીંયા લખેલા છે, અને પ્રેક્ટિકલ ન હોય આ સબ્જેક્ટમાં એટલે 2 કલાકનું ટ્યુટોરિયલ આપવામાં આવશે, એટલે કે લેબ જે પણ તમારે કન્ડક્ટ થતી હોય, એટલે ટૂંકમાં જે સબ્જેક્ટિવ ક્રેડિટ કહેવાય એ 5 ક્રેડિટ છે, જે 7 સેમેસ્ટરમાં લગભગ મોસ્ટ ઓફ સબ્જેક્ટની 5 ક્રેડિટ છે। તો સબ્જેક્ટની ક્રેડિટ છે એ ખબર પડી ગઈ। હવે આપણે જઈએ ડિફિકલ્ટ લેવલ કેટલું છે। તો તમે કોઈ પણ ન્યુમેરિકલ સબ્જેક્ટ જોશો એટલે મોસ્ટ ઓફ ઈ હાર્ડ સબ્જેક્ટની અંદર કન્સિડર થતો હોય છે, અને આમાં પણ એવું થાય છે કે ન્યુમેરિકલ છે એ 50% જેવા પૂછાતા હોય છે। પ્લસ આમાં તમને એક ડેટા બુક યુઝ કરવાની આપે છે, એટલે ડેટા બુકમાંથી ઘણા બધા ઇક્વેશન અને ડેટા ગોતીને તમે લખી શકો છો, જે ઇઝી નથી પણ શીખવાડીશું તમને એટલે ખબર પડી જશે। એટલે ઓવરઓલ હું આ જે સબ્જેક્ટ છે એ મીડિયમ કેટેગરીમાં ડિફાઇન કરવા માગીશ, એટલે કે સબ્જેક્ટ નથી એટલો બધો ઇઝી, કારણ કે ઇઝી લેશો તો ફેલ થઈ શકો છો, હાર્ડે નથી જો તમે પ્રોપરમાં પણ ઇન્સ્ટ્રક્શન જે આપું છું એ ફોલો કરશો, એટલે ટૂંકમાં મીડિયમ સબ્જેક્ટ છે એ તમારો રહેશે। હવે ન્યુમેરિકલ થિયરી રેશિયો જોઈ લઈએ કે કેટલા પર્સન્ટેજ કેટલા માર્ક્સનું થિયરટિકલ હોય છે ક્વેશ્ચન અને કેટલા ન્યુમેરિકલ હોય છે। જનરલી આ જાણવામાં બહુ બધા સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ હોય છે, તો હું 70 માર્ક્સના જીટીયુના પેપરની વાત કરીશ અત્યારે।
70 માર્ક માં યાદ રાખજો. ઓપ્શન સહિત જો ટોટલ માર્ક ગણશો ને કોઈ પણ જીટીયુ પેપરનો તો એ 119 માર્ક્સનો હોય છે, 119 માર્કનો. અત્યારે હું ખાલી 70 માર્ક્સનું એ કરાવું છું કે તમે બાકીનું ઓપ્શનમાં કાઢો તો તમારે 70 માર્કનું કેટલું લખવું પડે. તો જનરલી દરેક પેપરની એવરેજ મેં લીધેલી છે લાસ્ટ 6 પેપર્સની, કે થિયરીનું જે પોર્શન છે એ 45-60% પૂછાતો હોય છે અને ન્યુમેરિકલ પોર્શન છે એ 40-55%. એટલે જો માર્ક્સમાં વાત કરવી હોય તો માર્ક્સ પ્રમાણે થિયરી છે એ 35-42 માર્કની પૂછાશે અને ન્યુમેરિકલ છે એ 28-35 માર્કનું પૂછાશે. આપણે એક હાઈએસ્ટ લઈ લઈએ જે નોર્મલી હોય છે કે થિયરી લગભગ 70માંથી તમારે 42 માર્કની લખવી પડશે અને ન્યુમેરિકલ છે 28 માર્કના લખવા પડશે. એટલે 28 માર્કના 40% ન્યુમેરિકલ થશે અને ન્યુમેરિકલ સોલ્વ કરવા પણ સાથે સાથે શીખવા પડશે. એટલે આ સબ્જેક્ટ ઇઝી અને ટફ ડિફિકલ્ટ બંનેની વચ્ચે મેં મીડિયમની અંદર કન્સિડર કરેલું છે. આ સેમ પોર્શન હું તમને લાસ્ટ પેપર, જે લાસ્ટ જીટીયુ પેપર નવેમ્બર 2019માં જે લેવાનો હતો એમાં કઈ રીતે એ બતાવું છું. જે લાસ્ટ નવેમ્બર 2019માં પેપર લીધો હતો, હવે એના માટે હું 119 માર્કમાંથી બતાવીશ તમને કે 119 માર્કમાંથી કેટલી થિયરી હતી, કેટલા માર્ક્સની અને કેટલા માર્ક્સના ન્યુમેરિકલ હતા. હા, 119 માર્કમાંથી ફરી વાર કહી દઉં છું, એમાંથી બધું આવી ગયું. એટલે અમુક એવા પણ ક્વેશ્ચન હોય છે જે તમે ઓપ્શનમાં કાઢી શકો છો. એટલે ન્યુમેરિકલનો પોર્શન થોડોક વધારે હોય તો એવું પણ બને કે એકાદો ન્યુમેરિકલ ઓપ્શનમાં નીકળી જતો હોય, કારણ કે એના અથવામાં 7 માર્કની થિયરી હોય. એટલે ટોટલ બધા જ ન્યુમેરિકલ લખવા પડે એવું નથી, પણ બધું જ કન્સિડર કરીએ 119 માર્કનું તો 70 માર્કની થિયરી અને 49 માર્કના ન્યુમેરિકલ હતા. અને જો એને પર્સન્ટેજ વાઇઝ મેં દેખાડ્યું એ પ્રમાણે કેવું હોય તો 59% થિયરી હતું એવું કહેવાય અને 41% ન્યુમેરિકલ હતા. એટલે મેં જે પ્રમાણે તમને ડિસ્ક્રાઇબ કરીને આપ્યું કે 60% જેવી થિયરી છે અને 40% ન્યુમેરિકલ તમારે લખવા પડતા. તો આ લાસ્ટ પેપરનો રિવ્યૂ છે. હવે જનરલી સબ્જેક્ટ છે મીડિયમમાં તો આપણે ડિફાઈન કરી દીધો, તો હું રિઝલ્ટની વાત કરી દઉં. રિઝલ્ટથી ઓવરઓલ જીટીયુની વાત કરું છું. જીટીયુની અંદર જેટલી પણ કોલેજ આવે છે એ બધી કોલેજનું જે પણ સ્ટુડન્ટ્સ છે એ બધા સ્ટુડન્ટ જે પણ પાસ થાય છે એનું એક એવરેજ રિઝલ્ટ દર વખતે આપવામાં આવે છે. કેટલું આવ્યું તો એ તમને કહી દઉં. તો લાસ્ટ યરની વાત કરું, જે નવેમ્બર 2019ના પેપર આપ્યો હતો જેણે, મીન્સ અત્યારે જે 8th સેમમાં છે જે પાસ આઉટ થવાના છે એ સ્ટુડન્ટ્સ, એ લોકો માટે જ્યારે MD નો પેપર આવ્યો ત્યારે આખા GTU નું રિઝલ્ટ છે MD નું 88.42% આવ્યું હતું. મીન્સ જો તમારા ક્લાસમાં 60 સ્ટુડન્ટ્સ છે તો 6 સ્ટુડન્ટ્સ નિયર અબાઉટ છે એ ફેલ થતા હોય છે. એટલે 7 સેમેસ્ટર છે, લાસ્ટ યર છે, પાસ કરી જ દેશે એવું કોઈક વેમમાં ન રહેતા. એટલે થોડું ઘણી પ્રિપરેશન પણ રાખવી પડશે. બેટર એ રહેશે કે CGPA પણ સારો થઈ શકે છે, એટલીસ્ટ પાસ તો થવાનું જ છે. જે આપણે 6 કહું છું એમાં આપણે નથી આવવાનું. એનું પછીનું જો એની પહેલાંનું સોરી વિન્ટર 2018નો પેપર, એટલે કે લાસ્ટ યર જે પાસ થઈ ગયા છે એ સ્ટુડન્ટ્સે આપીએ છીએ, એની કરતાં પણ ઓછું રિઝલ્ટ હતું 86. અને એના પહેલાંના વર્ષમાં જેણે MD નો પેપર આપ્યો હતો 2017માં નવેમ્બરમાં, એનું રિઝલ્ટ હતું 90.83%. એટલે ટૂંકમાં નિયર અબાઉટ 90% રિઝલ્ટ રહેતું હોય છે. એટલે મેં કીધું એમ તમને કે 60માંથી 54 છે એ પાસ થતા હોય છે. એટલે આમાં એવી પણ કોલેજ આવી જાય છે કે જેમાં નથી સ્ટડી કરતા સ્ટુડન્ટ્સ, કે નથી પછી સરખી રીતે સ્ટડી કરાવતા અને પેપર છે એ ગમે એ રીતે આપતા હોય છે. એટલે ડોન્ટ વરી, તમે બધા પાસ થઈ જાઓ એવી કેપેબિલિટી છે, ખાલી ઇન્સ્ટન્ટ ફોલો કરશો એટલે એ મેળ ટૂંકમાં આવી જશે. હવે વાત કરીએ સિલેબસની, કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું વેઇટેજ છે. જે GTU એ ડિફાઇન કર્યું છે લાસ્ટ 6 GTU પેપરમાં જે રીતે પૂછાણું છે એ બધાને ધ્યાનમાં રાખીને મેં તમને અહીંયા માર્ક આપેલા છે. એમાં સૌથી પહેલું GTU ના સિલેબસ વાઇઝ મેં ચેપ્ટર લખેલા છે. જો સિલેબસ તમે ઓબ્ઝર્વ કરશો તો પહેલું ચેપ્ટર તમને બતાશે ગિયર ડિઝાઇન. ગિયર ડિઝાઇનમાંથી ઓલમોસ્ટ જોવા જાઉં તો ગિયર 4 પ્રકારના છે અને એની ડિઝાઇન કરવાની છે. સ્પર ગિયર, હેલિકલ ગિયર, બેવેલ ગિયર અને વોર્મ એન્ડ વોર્મ વે. એટલે તમે ટેક્સ્ટ બુક યુઝ કરતા હશો કોઈ બીજા પબ્લિકેશનની તો એમાં આ બધા ચેપ્ટર અલગ અલગ આપ્યા છે, પણ એ બધું કન્સિડર થશે ગિયર ડિઝાઇનની અંદર જ. અને ચારે ચાર ગિયરની ડિઝાઇનના થઈને ટોટલ માર્ક્સનું જે પૂછાતું હોય છે, આ હું 119માંથી કહું છું, 119માંથી. એટલે આમાંથી ઘણું બધું ઓપ્શનમાં નીકળી જાય એવું પણ બને, પણ પહેલું ચેપ્ટર છે એટલે જનરલી ફર્સ્ટ 2 ક્વેશ્ચનમાં પૂછાય એટલે કમ્પલસરીમાં આવતું હોય છે. 18-21 માર્ક્સનું હતું. સેકન્ડની વાત કરીએ ડિઝાઇન ઓફ ગિયર બોક્સ, જે બહુ જ નાનું એવું ચેપ્ટર છે, એટલે એમાંથી એકાદી થિયરી કે ન્યુમેરિકલ પૂછાતો હોય
તો નોર્મલી ઓછા માર્ક્સનું ચેપ્ટર છે એવું કહી શકાય, 7 થી 11 માર્ક્સનું 119માંથી પૂછાય છે. થર્ડ ચેપ્ટર છે જનરલ બેરિંગ્સ. બેરિંગ્સ બે પ્રકારના હોય છે, એના બે પાર્ટ પાડેલા છે અમે તમને દેખાય છે એમ. એક છે જનરલ બેરિંગ્સ, જેમાંથી 119માંથી 17 થી 21 માર્કનું પૂછાશે. રોલિંગ કોન્ટિંગ કોન્ટેક્ટ બેરિંગ્સમાં જાઓ તો એમાં 14 થી 18 માર્ક્સનું પૂછાશે. આઈસી એન્જિન કમ્પોનન્ટ્સ એટલે કે પિસ્ટનની ડિઝાઇન કરવી, સિલિન્ડરની ડિઝાઇન કરવી, એ રીતની ડિઝાઇન બધા આવશે અને એમાંથી ફરીવાર 18 થી 21 માર્કનું પૂછાતું હોય છે. અને લાસ્ટ ચેપ્ટર છે જે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ કહેવાય. ક્રેન છે શેના માટે યુઝ થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મટીરિયલને લઈ જવું હોય તો એના માટે યુઝ થતું હોય છે, તો એનામાંથી પણ જનરલી 14 થી 18 માર્ક્સનું પૂછાતું હોય. એટલે આમ જોવા જાઓ તો સેકન્ડ ચેપ્ટર છે એ બહુ નાનું એવું છે, એમાંથી બહુ ઓછું આવે છે, બાકી બધાનું વેઇટેજ છે સરખું છે એવું કહી શકાય. એટલે આમાંથી અમુક ચેપ્ટર એવા છે જેનો પોર્શન વધી શકે છે, એ બધા મેં મોસ્ટ આઈએમપી તરીકે લીધેલા છે અને એ તમને આપું. એ મોસ્ટ આઈએમપી ચેપ્ટર આપું એ પહેલાં હું તમને લાસ્ટ જે નવેમ્બર 2019નો પેપર હતો જીટીયુનો, એમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલાની થિયરી અને કેટલાનું ન્યુમેરિકલ હતું એ સબ્જેક્ટ ચેપ્ટર વાઇઝ આખું ઇવેલ્યુશન આપું છું, જે મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું હતું એ પ્રમાણે. તો લાસ્ટના પેપરમાં ગિયર ડિઝાઇનવાળા ચેપ્ટરમાંથી, એટલે કે જે ચાર ગિયર જે છે એની ચારે ચારની ડિઝાઇન જે છે એ બધાની કન્સિડર કરીને ટોટલ 21 માર્ક્સની થિયરી અને 7 માર્કનો એક ન્યુમેરિકલ હતો. ગિયર બોક્સમાંથી થિયરી હતી જ નહીં, એક 7 માર્કનો ખાલી ન્યુમેરિકલ હતો. જનરલ બેરિંગમાંથી 7 માર્કની થિયરી અને 7 માર્કનો ન્યુમેરિકલ હતો. રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં સેમ 7 માર્કની થિયરી અને 7 માર્કનો ન્યુમેરિકલ હતો. આઈસી એન્જિન કમ્પોનન્ટ્સમાં 14 માર્કની થિયરી અને 14 માર્ક્સના ન્યુમેરિકલ હતા. એટલે એવું કહી શકાય કે આખા બે ક્વેશ્ચન છે એ આઈસી એન્જિન કમ્પોનન્ટ્સના હતા, એટલે કે ઓરની પહેલાંનો ઓરને ઓરની પછીનો, એટલે ટૂંકમાં એક 14 માર્ક્સનો તમારા આઈસી એન્જિન કમ્પોનન્ટ્સમાંથી થઈ ગયું. અને ડિઝાઇન ઓફ ક્રેન્સમાં 21 માર્કની થિયરી અને 7 માર્કનો ન્યુમેરિકલ, એટલે પ્લસ બીજો એક આખો ક્વેશ્ચન ઓર પહેલાંનો ઓર પછીનો ડિઝાઇન ઓફ ક્રેન્સમાંથી હતો. એટલે આ રીતે આખું વેઇટેજ હતું. એટલે લાસ્ટ પેપરમાં મેં પહેલાં કીધું એમ 70 માર્કની થિયરી અને 49 માર્કના ન્યુમેરિકલ હતા ટૂંકમાં. જે લાસ્ટ મેં તમને બતાવ્યું ટેબલ એનો સ્ક્રીનશોટ લઈ રાખજો, જેથી કરીને જ્યારે પણ પ્રિપેરેશન સ્ટાર્ટ કરો ત્યારે તમને આખું એક ચેપ્ટર વાઇઝ રિવોલ્યુશન તમારી પાસે હોય. હવે જો જેટલા પણ 6 જીટીયુના પેપર્સ છે જે સબ્જેક્ટ વાઇઝ વેઇટેજ જીટીયુએ આપેલું છે, જે જનરલી પૂછાતું હોય છે એ પ્રમાણે મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ મારા પ્રમાણે મેં તમને કહું છું કે પહેલું ગિયર ડિઝાઇન મીન્સ જે ચારે ચાર ગિયરની ડિઝાઇન છે ને એ બહુ સિમ્પલ એટલા માટે છે કે પહેલું ચેપ્ટર વ્યવસ્થિત કરશો ને સ્પર ગિયરની ડિઝાઇન માટેનું, એટલે સેમ પ્રોસેસ હશે હેલિકલ ગિયરની, બીવેલ ગિયરની, થોડો ઘણો ચેન્જ હશે. એ ચેપ્ટર ઇઝી થઈ જશે એટલે તમારી માટે એ આઈએમપી પણ છે, કારણ કે પહેલાં બે ક્વેશ્ચનમાં પૂછાતું હોય છે. એટલે પહેલાં બે ક્વેશ્ચનમાં છે અને વેઇટેજ છે એ નોર્મલ છે, બહુ વધારે નથી, પણ કમ્પલસરીમાં હોય છે એટલે કમ્પલસરી મોસ્ટ આઈએમપીમાં ગણવું પડે. પછી જોઈએ તો જનરલ બેરિંગ્સ છે જેનો પોર્શન વધારે હોય છે, જેમ મેં હમણાં પેપર ઇવોલ્યુશન દેખાડ્યું એ પ્રમાણે આઈસી એન્જિન કમ્પોનન્ટ્સમાંથી 28 માર્કનું હતું, એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ ચેપ્ટર ડિઝાઇન ઓફ ક્રેન્સ, એટલે ટૂંકમાં જીટીયુના જે 6 ચેપ્ટર છે એમાંથી આ 4 ચેપ્ટરનું વેઇટેજ છે એ વધારે રહેશે. એના ઉપર તમે ફોકસ કરશો તો આરામથી તમે મોર દેન 23 માર્ક્સ તો લાવશો જ, તે સારો ગ્રેડ પણ તમે સબ્જેક્ટની અંદર અચીવ કરી શકશો. હવે બુક્સની વાત કરો તો રેફરન્સ બુક જો તમારે યુઝ કરવી હોય તો બેસ્ટ છે વીબી ભંડારી છે, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ કરીને મેગ્રો હિલ પબ્લિકેશનની, એ બહુ સારી બુક છે મશીન ડિઝાઇન તરીકે. જો તમે જીટીયુની પ્રિપરેશન કરવા માટે રેફરન્સ બુક યુઝ કરવા માગતા હો તો મશીન ડિઝાઇન બાય RS ખુરમી છે, જે લગભગ બહુ જ ફેમસ છે, જે બધાને ખબર હોય છે. રેડી, હવે જો મેં કીધું એ પ્રમાણે તમારે જીટીયુની અંદર અને મીડમાં બંનેમાં એક્ઝામ દેતી વખતે તમને કોલેજ એક બીજી એક બુક પ્રોવાઈડ કરશે, બુક સાથે રાખવા દેશે, એ કોલેજ આપશે, એનું નામ છે મશીન ડિઝાઇન ડેટા બુક. એ ડેટા બુકમાંથી બેઠું નહીં મળી જાય, એમાં તમારે ક્યાંક એની પણ એક આર્ટ છે જોવાની અને કઈ રીતે એને લખવું પછી પેપરમાં. તમને એવું થતું હોય કે આ ક્વેશ્ચન તો બેઠા આપ્યા છે, આપણે ઉતારો માર દઈએ, માર્ક આપશે નહીં આપે, એટલે હું તમને એ પણ શીખવાડીશ. પણ ટૂંકમાં એ તમારે મશીન ડિઝાઇન ડેટા બુક યુઝ કરવાની છે વીબી ભંડારી. અત્યારે તમે કોઈ પણ બાર જગ્યાથી અથવા કોલેજ લાઇબ્રેરીમાંથી જોઈને યુઝ કરી શકો છો અને શીખી શકો છો કેવું કેવું એમાંથી આપણે લઈ શકીએ, જેથી કરીને એક્ઝામ ડાયરેક્ટ આવે ત્યારે તમને અનનોન જ હો સાવ, એની માટેનું કાંઈ આઈડિયા ન હોય એવું ન થાય. અને જો ટેક્સ્ટ બુક યુઝ કરવી હોય તો બેસ્ટ રહેશે ટેકમેક્સ પબ્લિકેશન. અત્યારે કદાચ એનું નામ છે ચેન્જ થઈ ગયું હોય ને તમે નવી બુક લેવા જાઓ તો ટેકનિકલ પબ્લિકેશન ને એવું હોય છે, ટૂંકમાં એ ટેકમેક્સ જે પબ્લિકેશનની આવતી એને જ ઓથર હોય એવી એક બુક લેશો તો એ પ્રોપર આઈડિયા તમને મળી રહેશે. રેડી?
અને આ બધી બુક સાથે મશીન ડિઝાઇન ડેટા બુક કમ્પલસરી યુઝ કરવી પડશે. તો આ હતું ઓવરઓલ રિવ્યૂ. તમને જો આ રિવ્યૂ છે એ સમજાણો હોય તો તમારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે એ બધા સાથે પણ શેર કરો, જેથી કરીને એમાં રિવ્યૂ તમને લઈ શકે. અને લાઇક કરો આ વિડીયો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ. અને કોઈ પણ આ સબ્જેક્ટની મટીરિયલની ઇન્ફોર્મેશન કે મટીરિયલ જોતું હોય તો નીચે લખ્યું છે એ પ્રમાણે વેબસાઇટની વિઝિટ કરી શકો છો, www.gtustudies.com.